બિન સચિવાલયની પરીક્ષાને લઈ રાજ્યમાં વિરોધ યથાવત. એનએસયુઆઈ આજે કોલેજ બંધનું આપ્યું છે એલાન. અમદાવાદમાં જીઆરએસ કોલેજ, સીટી, સીયુ શાહ, એસવી કોલેજ, નેશનલ કોલેજ અને રાયપુરની વિવેકાનંદ કોલેજ સહિત કોલેજે બંધ પાડીને નોંધાવ્યો વિરોધ. રાજકોટમાં પણ કેટલીક કોલેજોએ બંધ પાડીને પરીક્ષા સામે વિરોધ વ્યક્ત કર્યો. તો નિર્મલા રોડ પર આવેલી કાંતિલાલ શેઠ ફિઝિયોથેરાપી કોલેજ બંધ કરાવવા અને સીઆઈના કાર્યકર્તાઓ પહોંચ્યા. રાજકોટની કણસાગર મહિલા કોલેજ એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસે બંધ કરાવી. તો બિન સચિવાલય પરીક્ષાના વિરોધ મુદ્દે કોલેજ બંધ કરાવી રહેલા એનએસયુઆઈ અને કોંગ્રેસના 5 કાર્યકર્તાઓની પોલીસે કરી અટકાયત. જામનગરમાં પણ બિન સચિવાલયની પરીક્ષા મુદ્દે યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈએ કોલેજ બંધનું આપ્યું એલાન. આ સાથે જ યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકર્તાઓએ વિવિધ કોલેજ કરાવી બંધ અને સીવાઈ પરીક્ષા રદ કરાવવાની કરી રહ્યું છે માંગ. અમદાવાદના આર્યનગરમાં વિદ્યાર્થીઓની હડતાળ. કામેશ્વર વિદ્યામંદિર સ્કૂલના એક શિક્ષકને કાઢી મુકાતા વિદ્યાર્થીઓએ નારા લગાવીને કર્યો વિરોધ. પક્ષપાત રાખીને શિક્ષકને કાઢવામાં આવ્યા હોવાનો પણ કર્યો આક્ષેપ. પાટણની હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીએ લીધેલી ભરતી પરીક્ષામાં ગેરરીતિ થયાની શંકા. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે શિક્ષણ વિભાગે કરી અરજી, જેથી તપાસની ટીમ પાટણ યુનિવર્સિટી તપાસ માટે પહોંચી. જોકે અરજદારને જાણ કર્યા વિના તપાસ ટીમ પહોંચી કિરીટ પટેલે ઉઠાવ્યા સવાલ. આવતીકાલે અમદાવાદના 150 કેન્દ્ર પર લેવાશે જીપીએસસીની પરીક્ષા. નાયબ મામલતદાર અને નાયબ સેક્શન ઓફિસરની પરીક્ષામાં 37,365 ઉમેદવારો આપશે પરીક્ષા. પરીક્ષામાં ગેરરીતિ ન થાય તે માટે દરેક પરીક્ષા કેન્દ્ર પર સીસીટીવી ફરજિયાત. સુરેન્દ્રનગરના ચોટીલામાં 25 વર્ષીય યુવતી પર દુષ્કર્મ. આરોપીએ ખોટું નામ ધારણ કરીને મિત્રતા કેળવી અને ચાલાકીથી પીડિતાના કેટલાક બીભત્સ ફોટા પાડ્યાનો આક્ષેપ. આરોપીએ ફોટો વાયરલ કરવાની ધમકી આપીને આચર્યો દુષ્કર્મ. પોલીસે આરોપીની અટકાયત કરીને શરૂ કરી તપાસ. વડોદરાના નવલખી વિસ્તારમાં થયેલા સામૂહિક બળાત્કાર મામલે 9 દિવસ બાદ પણ આરોપીઓ પોલીસે પકડથી દૂર. પોલીસે 3,000થી વધુ લોકોની કરી પૂછપરછ. તો ગૃહપ્રધાનને પણ પરિવારજનોને ન્યાયની બાંહેધરી આપી હતી, પરંતુ સવાલ એ છે કે પરિણામ ક્યારે મળશે. ગુજરાતમાં 2017માં સગીરાઓ સાથે દુષ્કર્મના નોંધાયા કુલ 1,697 કેસ, જે પૈકી સજા થઈ માત્ર 17 કેસમાં. સજાના લોએસ્ટ રેટમાં બીજા ક્રમે છે ગુજરાત, જ્યારે કેસની સંખ્યાઓના મામલામાં દેશમાં 5મા સ્થાને છે ગુજરાત. હૈદરાબાદમાં બળાત્કારીઓના એન્કાઉન્ટર મુદ્દે આઈપીએસ ઓફિસર હસમુખ પટેલે કર્યું ટ્વીટ અને કહ્યું કે ફેક એન્કાઉન્ટર લોકોને ન્યાય મળ્યાનો ખોટો સંતોષ આપે છે અને ન્યાય વ્યવસ્થાને ઝડપી તથા અસરકારક બનાવવાની જવાબદારીમાંથી કરે છે મુખ. ઝડપી ન્યાય આપી શકે ત્યારે જ સાચી સુરક્ષા અનુભવાય.